ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણીશું ખબર છે તમને? આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન, અને તે પણ સામાન્ય જ્ઞાનની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા સામાન્ય જ્ઞાનની ચોપડી છે, એટલે કે આજે આપણે સામાન્ય જ્ઞાન ભણીશું. સામાન્ય જ્ઞાનમાં આગળ આપણે ઘણું બધું જોઈ ગયા હતા અને શીખી ગયા હતા, બરાબર છે ને? આપણે તહેવારો વિશે માહિતી મેળવી હતી, ઋતુઓ વિશે માહિતી મેળવી હતી. હવે જે આપણે શીખી ગયા છીએ તેની આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા લખ્યું છે પ્રવૃત્તિ 3. શું લખ્યું છે? પ્રવૃત્તિ 3. ચલો, તેમાં પહેલો નંબર, ચોમાસા સાથે સંકળાયેલા ચિત્ર ફરતે ગોલ કરો. જે વસ્તુ અથવા તો જે ચિત્ર ચોમાસાને લાગુ પડતું હોય તેની ઉપર આપણે ગોલ કરવાનું છે. ચલો, છત્રી ઉપર ગોળ કર્યું છે. પછી આકાશમાં વીજળી ચમકે, એ ચોમાસામાં ચમકે, તો તેની ઉપર પણ આપણે આ પ્રમાણે ગોલ કરીશું. પછી બાજુમાં છે મેઘધનુષ્ય, મેઘધનુષ્ય પણ ચોમાસામાં દેખાય છે, એટલે ત્યાં પણ આપણે શું કરીશું? ગોલ કરીશું. પછી આકાશમાં વાદળ બંધાય છે અથવા તો આકાશમાં વાદળો ખસતા દેખાય છે, એ ચોમાસામાં દેખાય છે, એની ઉપર પણ ગોલ કરીશું. હવે આ શું છે? આગ. તો એ ચોમાસામાં ન કરીએ, શિયાળો હોય ત્યારે આપણે ઠંડીથી બચવા માટે આપણે તાપણું કરીએ છીએ. બાજુમાં છે મકાઈ, મકાઈ પણ ચોમાસામાં જોવા મળે છે, આપણે ચોમાસાની સિઝનમાં મકાઈ ખાઈએ છીએ. ત્યાર પછી છે દેડકો. શું છે? દેડકો. ચોમાસામાં વરસાદ પડે એટલે કે દેડકાઓનો ધ્રાઉં ધ્રાઉં અવાજ આવવા માંડે છે, એટલે દેડકા ઉપર ગોળ કરીશું. શેરડીનો ઉપયોગ ચોમાસામાં ન કરીએ, શેરડીની સિઝન એટલે કે શેરડી આપણને શિયાળાની ઋતુમાં જોવા મળે છે, શિયાળા અને ઉનાળાની ઋતુમાં શેરડીનો ઉપયોગ થતો હોય છે. બાજુમાં સ્વેટર, તેટલું આપણે ઠંડી લાગે તો જ પહેરીએ છીએ. હવે છે રેઇનકોટ, રેઇનકોટનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ છીએ. મચ્છર, ચોમાસાની સિઝનમાં પાણી અમુક જગ્યાએ પાણી ભરાઈ જતા હોવાથી રસ્તા ઉપર પણ જો પાણી ભરાઈ જાય અને જો એ ખાબચ્યું પાણીનું ભરાયેલું રહે તો ચોમાસાની સિઝનમાં મચ્છરો જોવા મળે છે, એટલે તેની ઉપર ગોલ કરીશું. પછી આ છે ગમબૂટ. શું કહેવાય આને? ગમબૂટ, જેનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ છીએ, જેથી જો પાણીમાં જઈએ તો આપણા પગનું શું થાય છે? આનાથી રક્ષણ થાય છે, એટલે કે આની ઉપર પણ આપણે ગોલ કરીશું. હવે અહીંયા શું આપી છે? ટોપી. શું આપી છે? ટોપી. પણ ટોપીનો ઉપયોગ આપણે ચોમાસામાં કરતા નથી, આ ટોપીનો ઉપયોગ આપણે શિયાળાની ઋતુમાં કરીએ છીએ. હવે મોર. શું છે? મોર. ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી મોર કરા કરીને શું કરે છે? નૃત્ય કરે છે, એટલે કે ડાન્સ કરતો હોય છે, તો અહીંયા પણ આપણે શું કરીશું? ગોલ કરીશું. જુઓ, એટલે કે ચોમાસામાં જે વસ્તુનો ઉપયોગ થતો હોય અથવા તો જે વસ્તુ આપણે અનુભવીએ છીએ, આપણને દેખાય છે, એ વસ્તુ ઉપર આપણે ગોલ કર્યું છે. હવે નીચે ચોમાસામાં આવતા તહેવારો પાસે ખરું કરો. ચોમાસામાં રક્ષાબંધન આવે, ખરું કર્યું છે. ક્રિસમસ, નાતાલ એ ચોમાસામાં ન આવે, ગણપતિ એ ચોમાસામાં આવે, એટલે ત્યાં આપણે ખરું કરીશું. જન્માષ્ટમી, મટકી ફોડીએ ચોમાસામાં, ત્યાં પણ એ ઋતુ જન્માષ્ટમી પણ ચોમાસામાં આવે છે. પછી હોળી ચોમાસામાં ન આવે. નવરાત્રિ પણ ચોમાસું પૂરું થવાની શરૂઆતમાં જ નવરાત્રિ આવતી હોય છે, એટલે કે નવરાત્રિમાં ઘણીવાર તમને ખ્યાલ હોય તો વરસાદ પણ પડે છે, એટલે કે આ નવરાત્રિમાં નવરાત્રિનો તહેવાર ચોમાસાની ઋતુમાં આવે એવું કહી શકાય છે, બરાબર છે. ચલો, હવે આવ્યા સામેનું પાનું. અહીંયા કહ્યું છે કે પંખી સાથે સંકળાયેલા ચિત્રોને પંખી સાથે જોડો. ચલો, ચકલી છે, આ પોપટ છે, બરાબર છે. પોપટ એક પક્ષી કહેવાય, એટલે તેની સાથે જોડ્યું છે. પક્ષીઓ ઈંડા મૂકે છે, એટલે કે ઈંડાને પણ આપણે પક્ષી સાથે જોડીશું.
પક્ષીઓ મારામાં રહે છે એટલે તેને પણ આપણે ચકલી સાથે જોડીશું. પક્ષીઓને પાંખ હોય છે એટલે આપણે એને પાંખને પણ આપણે પક્ષી સાથે જોડીશું. અને અહીંયા જે બે પગ દેખાય છે તે પણ બે પગ એ પક્ષીના જ છે, તો આપણે એને પણ અહીંયા પક્ષી સાથે જોડીશું. હવે પક્ષીઓને પૂંછડી ન હોય અને પક્ષીઓને ઊંચા કાન પણ ન હોય, તો આ બે વસ્તુને આપણે પક્ષી સાથે જોડીશું નહીં. ચલો હવે આવ્યા એની નીચે, પંખીઓને તેના પીછા સાથે જોડો. ચાલો મરઘીને તેના પીછા સાથે જોડી દીધું છે. પોપટના પોપટને પોપટના પીછા સાથે આપણે જોડીશું. હંસને હંસના સફેદ પીછા સાથે જોડીશું. બાળકો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે, જે પક્ષીઓ આપ્યા છે તેના અડધા પીછાનો રંગ પણ એ જ હોય છે એટલે તમને ખ્યાલ આવી જ જશે. હવે નીચે મોર છે, તો મોરને આપણે મોરના પીછા સાથે જોડીશું. ત્યાર પછી આવે છે કબૂતર, તો આપણે કબૂતરને અહીંયા પોપટ પર નીચે આવે અને કબૂતરને આપણે ઉપર કબૂતરના પીછા સાથે જોડીશું. ઓકે બાળકો. અને હવે આવે છે કાગડો, તો કાગડાને આપણે ઉપર કાગડાના પીછા સાથે જોડીશું. તો બાળકો, જે આ પક્ષીઓને તેના પીછા સાથે જોડવાનું છે તે તમારે એકદમ ધ્યાનથી કરવાનું છે, જેથી તમારી ભૂલ ન પડે. ઓકે બાળકો. ચલો હવે આવ્યા આપણે પાછળનું પાનું. ચાલો પાછળના પાનામાં શું કહ્યું છે, પંખીઓને તેના પડછાયા સાથે જોડો. અહીંયા સીધી પક્ષી દેખાય છે અને સામેનું જે પક્ષી છે તે તેનો પડછાયો છે, તો આપણે તેની સાથે જોડવાનું છે. જુઓ આ બટક છે, તો અહીંયા બટક જેવો જ પડછાયો છે, તો એની સાથે જોડી દીધું છે. અહીંયા ઘુવડ છે, તો નીચે પણ ઘુવડ જેવું દેખાય છે ને, બંને સેમ છે. આ ચિત્ર છે અને આ તેનો પડછાયો છે, તો ઘુવડને તેના પડછાયા સાથે જોડી દેશું. પછી અહીંયા પોપટ છે. ચલો હવે પોપટનો પડછાયો ક્યાં છે, આ રહ્યો ઉપર પહેલા નંબર પર, તો અહીંયાથી આપણે પોપટને તેના ઉપરના પડછાયા સાથે આપણે જોડી દઈશું. હવે નીચે શું છે, કૂકડો. શું છે, કૂકડો. તો અહીંયા કૂકડાનું પણ ચિત્ર આપ્યું છે, અથવા તો મરઘી કહો તો પણ ચાલે. તો અહીંયા આપણે કૂકડાને આપણે એના ચિત્ર સાથે જોડી દેવાનું છે. અને અહીંયા આપ્યું છે કયું પક્ષી છે, આ હંસ છે. કોણ છે, હંસ, લાંબી લાંબી ચાંચવાળું હંસ, બરાબર છે. તો એને આપણે અહીંયા એનો જે પડછાયો છે તેની સાથે જોડી દેવાનું છે. ઓકે બાળકો. ચાલો હવે આવ્યા સામેનું પાનું. સામેના પાનામાં શું કહ્યું છે, નીચે આપેલા ફરોને તેના ભાગ સાથે જોડો. નીચે આપેલા ફરોને તેના ભાગ સાથે જોડાઈ ગયું. હવે અહીંયા શું છે, નીચે આપેલા ફરોને તેમના ભાગ સાથે જોડો. અહીંયા ફર આપ્યા છે અને સામે તેના ભાગ આપ્યા છે, તો આપણે તેને તેની સાથે જોડવાનું છે. ચાલો મોસંબીને મોસંબીની ચીરી સાથે જોડવાનું. દારમને આ પ્રમાણે બે ભાગ કર્યું છે, તો દારમ સાથે જોડીશું. કેરાને અહીંયા કેરાની છાલ બતાવી છે તેની સાથે જોડીશું. અને પાઇનેપલને અહીંયા પાઇનેપલની જે સ્લાઇડ છે કાપેલું છે તેની સાથે આપણે જોડવાનું છે. ઓકે. ચલો હવે આવ્યા એની નીચે, વધુ બીજવાળા ફર ફરતે ગોલ કરો. ચલો આ શું છે, પપૈયું. તો પપૈયામાં ઘણા બધા બી હોય, તો આપણે ગોલ કર્યું છે. ત્યાર પછી સીતાફળ, તો સીતાફળમાં પણ ઘણા બી હોય છે, ગોલ કરીશું. તરબૂચ, તરબૂચમાં પણ ઘણા બી હોય છે એટલે એની ઉપર ગોલ કરીશું, બરાબર છે. પછી શું આવે, આ શું છે, કોડું. શું છે, કોડું. આમાં પણ ઘણા બધા બી હોય છે, તો આની ઉપર પણ આપણે ગોલ કરવાનું છે. તો બાળકો અહીંયા આપણે વધુ બીવાળા ફર ઉપર શું કર્યું, ગોલ કર્યું. ચાલો હવે આવ્યા નીચે, છાલ સાથે ખવાતા ફળ પાસે ખરું કરો. જે ફળને આપણે છાલની સાથે ખાઈએ છીએ ત્યાં આપણે ખરું કરવાનું છે. દ્રાક્ષ છાલ સાથે કહીએ, ખરું કર્યું. જમરૂક પણ છાલ સાથે ખાઈએ, ખરું કરવાનું. જાંબુર પણ છાલ સાથે ખાઈએ. કેરીને પણ આપણે છાલ સાથે ખાઈ શકીએ છીએ.
તો ત્યાં પણ ખરું કર્યું. ચીકુ પણ છાલ સાથે ખવાય, પણ ઘણા લોકો ચીકુની છાલ કાઢીને ખાય છે, બરાબર છે. ચલો તો આપણે અહીંયા છાલ સાથે ખવાતા ફળને આપણે શું કર્યું છે એની પાસે ખરું કર્યું છે. અને આ બોર છે તો બોર પણ આપણે છાલ સાથે ખાઈએ છીએ, ચીકુ પણ છાલ સાથે ખવાય. તો બાળકો આ જ પ્રમાણે તમારે પણ તમારી ચોપડીમાં સરસ અને વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે બાળકો.